નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વ વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 1 ભૂલ સુધારણાની વાત કરી રહ્યા છીએ, જેમાં ગયા વિડિયોની અંદર કાચા સરિયાને અસર ન કરતી ભૂલો વિશે આપણે સમજ્યા હતા. આજના આ વિડિયોની અંદર આપણે એના દાખલાનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 4 જોઈશું પાઠ્યપુસ્તકની અંદર. શ્રી બલરામના તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા નીચે શોધેલ ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. ભૂલ સુધારણા નોંધનું ફોર્મેટ આપણે આમનો જેવું જ છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. કુલ 7 વ્યવહાર આપેલા છે. પહેલો વ્યવહાર, રૂપિયા 5,000 ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે. રહી ગઈ છે એટલે વિસર ચૂકની ભૂલ છે. એટલે અહીંયા માત્ર ને માત્ર આપણે સાચી આમનોંધ લખીશું. સાચી આમનોંધ શું થશે? ખરીદીને માલ રહી ગયો હોય લખવાનો, તો ખરીદી ખાતે ઉધાર અથવા તો ખરીદ ખાતે ઉધાર. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો હતો? 5,000. બાબત જે ખરીદેલ માલની નોંધ કરવાની બાકી છે તેની ભૂલ સુધારણા. ચલો બીજો વ્યવહાર ભણીએ. યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ 2,000, પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. મિત્રો, સિદ્ધાંતની ભૂલ થઈ. કોઈ પણ ભૂલ સુધારવા માટે આપણે એક રફકમમાં ફોર્મેટ બનાવવાનું, ખોટી અસર અને સાચી અસર. પેલા ખોટું, યંત્ર ખરીદી ભૂલથી પરચુરણ ખાતે લખી. ભૂલથી લખી એની ખોટી આમદન શું થઈ? તો કે પરચુરણ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે યંત્ર ખરીદીનો જે પણ ખર્ચ છે યંત્રમાં ઉમેરવો પડે, તેની સાચી આમદન શું થાય? યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો સૌથી પહેલા સાચી અને ખોટી આમદન લખી લો. એ લખાઈ જાય પછી બંને બાજુ, ઉધાર બાજુ જો અલગ અલગ શબ્દ છે પરંતુ જમા બાજુ એક સમાન શબ્દ છે, તો એને ચેકી નાખો. હવે ભૂલ સુધારવાનો નિયમ. સાચી અસર જે તે બાજુ, સાચું કોણ છે? તો કે યંત્ર. તો યંત્ર ખાતે ઉધાર, ખોટું છે ને બીજી બાજુ એટલે કે જમા બાજુ લઈ જાઓ, તો પરચુરણ જમા. તેની ભૂલ સુધારવાની આમનોંધ શું થશે? યંત્ર ખાતે ઉધાર 2,000, દે પરચુરણ ખર્ચ ખાતે જમા 2,000. બાબત જે યંત્રની ગોઠવણીના ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ, તેની ભૂલ સુધારણા. ચલો ત્રીજો વ્યવહાર ભણીએ. વ્યવહાર નંબર 3. દેવાનસિંહને ચૂકવેલા 2,400 ભૂલથી કરણ ખાતે નોંધ્યા. તો સૌથી પહેલા આપણે અહીંયા ભૂલ સુધારીએ. દેવાનસિંહને ચૂકવેલા જે ભૂલથી કરણ ખાતે લખ્યા, એટલે ખોટું કરણ છે, તો કરણ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. સાચું શું? તો દેવાનસિંહને ચૂકવ્યા હતા, એનો મતલબ તો એવો થયો કે દેવાનસિંહ લેનાર છે, તો દેવાનસિંહ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બંને બાજુ સામ સામે સરખું શું છે જો? તો જમા બાજુ રોકડ રોકડ શબ્દ છે, તે કેન્સલ.
ભૂલ સુધારીએ તો દેવાંશી ઉધાર છે, તો ઉધાર ના ઉધાર, અને કરણ ને કઈ બાજુ લઈ જઈએ, જમા બાજુ, તો ભૂલ સુધારવાની આમ નોંધ થશે દેવાંશી ખાતે ઉધાર, તે કરણ ખાતે જમા, ત્રીજી આમ નોંધ થઈ દેવાંશી ખાતે ઉધાર, તે કરણ ખાતે જમા, 2400. બાબજે દેવાંશીને ચૂકવેલ રકમ ભૂલથી કરણ ખાતે નોંધેલ, તેની ભૂલ સુધારણા. ચલો ચોથો વ્યવહાર સમજીએ. આમનો જોજો, 5000 નો માલ નૈના ને વેચેલ, જે ભૂલથી ખરીદ નોંધમાં લખ્યો. ચલો પેલા વ્યવહાર નંબર 4 માં એવું લખ્યું, 5000 નો માલ નૈના ને વેચ્યો, એટલે સાચું છે. જે ભૂલથી ક્યાં લખ્યો? ખરીદીમાં, તો ખરીદી ખોટું છે, એની ખોટી આમનો થઈ. ખરીદી કર્યો તો ઉધાર, ખરીદ ખાતે ઉધાર, તે નૈના ખાતે જમા, નામ આપ્યું છે એટલે ઉધાર વ્યવહાર કહેવાય. જે આમ જોઈએ તો 5000 નો માલ વેચ્યો તો, નૈના ને વેચ્યો તો, તો નૈના તો લેનાર થઈ, તેની સાચી આમદન શું થઈ? નૈના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. હવે આની ભૂલ સુધારીએ તો મિત્રો જો, ઉધાર બાજુ બંને શબ્દ અલગ અલગ છે, જમા બાજુ પણ બંને શબ્દ અલગ અલગ છે, તો ભૂલ સુધારવા શું કરશો? તો પેલા સાચું લખી નાખો. સાચું કોણ છે? કે નૈના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. ખોટું છે, બંને ઉલટાઈ દેવાનું, એટલે કે ખરીદી જમા થશે અને નૈના ઉધાર થશે, તો નૈના બે વખત ઉધાર થશે અને તે ખરીદ ખાતે. તો આમનો શું થઈ? નૈના ખાતે ઉધાર, પણ બે વખત નહીં, કેટલી વખત લખવાનું? એક વાર. તે વેચાણ ખાતે, તે ખરીદ ખાતે. તો ચોથી આમનો થશે નૈના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 5000, તે ખરીદ ખાતે 5000, 5 ને 5 10000. બાબત જે નૈના ને વેચેલ ભૂલથી ખરીદ ખાતે નોંધ્યા, તેની ભૂલ સુધારણા. ચલો ત્યાર પછી ભણીએ મિત્રો પાંચમો વ્યવહાર. રેખાએ સ્વીકારેલી આપણી 1900 ની લેણી હુંડી ચોપડામાં 1000 થી નોંધ થઈ છે, એટલે ઓછી રકમ થી નોંધ કરેલી છે. જોજો, રેખાએ સ્વીકારેલી આપણી 1900 ની લેણી હુંડી, તો લેણી હુંડી ની સાચી આમદન શું થાય? લેણી હુંડી ખાતે ઉધાર, તે રેખા ખાતે 1900 રૂપિયા. જે ભૂલથી આપણે 1000 રૂપિયામાં લખેલ છે, એટલે ખોટું શું લખ્યું છે? લેણી હુંડી ખાતે ઉધાર, તે રેખા ખાતે 1000. તો ખોટી રકમ છે પણ ઓછી છે, ઓછી રકમ છે એટલે આપણે જેટલી ખૂટે છે એટલી જ લખવાની રહેશે. 1900 માંથી 1000 બાદ કરીએ તો ખૂટશે કેટલા? 900 રૂપિયા. તો 900 રૂપિયાની સાચી આમનોંધ હવે લખી દઈશું. 900 રૂપિયાની સાચી આમદન શું થશે? લેણી હુંડી ખાતે ઉધાર 900, તે રેખા ખાતે જમા 900. બાબત જે રેખાએ સ્વીકારેલ હુંડીની નોંધ
ઓછી રકમથી કરી તેની ભૂલ સુધારણા. ચલો છઠ્ઠો વ્યવહાર જોઈએ. બેંકે વ્યાજના 150 વ્યાજ પાસબુકમાં જમા કર્યા. બેંકે કઈ બાજુ લખ્યા હતા? જમા બાજુ. જે રોકડ મેળમાં વ્યય બાજુ લખ્યા હતા. તો પેલા તો બેંક જમા કરે એની આમનોન શું થશે? બેંક ખાતે ઉધાર. તે બેંક વ્યાજ ખાતે જમા. કેટલા? 150. જે રોકડ મેળમાં બેંક કઈ બાજુ લખે છે? જમા બાજુ લખે છે. એટલે કે બેંક વ્યાજ ઉધાર કર્યું કહેવાય. તો બેંકે ભૂલથી ત્યાં શું લખ્યું હતું? બેંક વ્યાજ ખાતે ઉધાર. તે બેંક ખાતે જમા. 150. તો હવે આપણે આ ભૂલ સુધારવી હોય તો આની સાચી અસર શું થશે? તો કે બેંક ખાતે ઉધાર કે બેંક વ્યાજ ખાતે જમા આ રકમને ઉલટાઈ દઈશું એટલે ડબલ રકમ થઈ જશે. 150 ની જગ્યાએ 300. તેની સાચી આમનોન થશે બેંક ખાતે ઉધાર 300. તે બેંક વ્યાજ ખાતે જમા 300. બાબત જે બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ લખ્યું તેની ભૂલ સુધારણા. ચલો ત્યાર પછી સાતમો વ્યવહાર ભણીએ છીએ. સાતમો વ્યવહાર જોજો. અમિતાને વેચેલ 1200 ના માલની નોંધ ખરીદ નોંધમાં 200 થી કરવામાં આવી. જોજો મિત્રો શું થશે? અમિતાને વેચ્યો તો 1200 નો માલ. તો એની સાચી આમનોન શું થાય? અમિતા લેનાર છે. તો અમિતા ખાતે ઉધાર. તે વેચાણ ખાતે જમા 1200. પણ આપણે ભૂલ શું કરી? તો કે જે ભૂલથી ખરીદીમાં લખ્યો છે 200 રૂપિયાની. એક તો ખોટું લખ્યું અને રકમ પણ ખોટી લખી. એની ખોટી આમનોન થાય ખરીદ ખાતે ઉધાર. તે અમિતા ખાતે 200. તો હવે ભૂલ સુધારીએ. તો અમિતા ખાતે ઉધાર 1200. તે વેચાણ ખાતે જમા 1200. અને ઉલટાઈ દઈએ તો અમિતા ઉધાર બાજુ 200 વધી જશે. 1200 વત્તા 200 એટલે 1400. અમિતા ઉધાર બાજુ. તે ખરીદ ખાતે 200. તો ભૂલ સુધારવાની આમ નોંધ થઈ અમિતા ખાતે ઉધાર 1400. અમિતા ખાતે ઉધાર 1400. તે વેચાણ ખાતે 1200. તે ખરીદ ખાતે 200. બાબત જે અમિતાને વેચેલ માલ ભૂલથી ખરીદ ખાતે લખ્યો તેની ભૂલ સુધારણા. અહીંયા મિત્રો 7 વ્યવહાર પૂરા થાય છે એટલે આપણે એનો કુલ સરવાળો પણ કરી લઈશું. તો જો પહેલા વ્યવહારની રકમ કેટલી છે? તો પહેલા વ્યવહારના 5000, બીજા વ્યવહારના 2000 પ્લસ 2400 પ્લસ 10000 પ્લસ 900, 300 અને 1400 નો કુલ સરવાળો કરીએ તો બંને બાજુનો કુલ ટોટલ થશે 22000. તો આપણે જે આજે દાખલા નંબર 4 ગણેલ છે એની જેવા દાખલાની વાત કરીએ તો ઉદાહરણ નંબર 1 છે. તો ઉદાહરણ નંબર 1 આપણે સ્વ પ્રયત્ને ગણવાનું રહેશે.